છેલ્લા બે દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં ત્રાટકેલા તાવતે વાવાઝોડાના કારણે કેરી જેવા બાગાયતી પાકો, પશુઓના ઘાસચારા, તૂટેલા ઘરો અને ઘરો પર તૂટેલા પતરા વગેરેના વૃક્ષના ઝડપથી વળતર માટે આમ આદમી પાર્ટી કપરાડા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કપરાડા તાલુકાના ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ સામાન્ય જનજીવનમાં ઉથલપાથલ કરી નાખ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી કોરોનાની મુશ્કેલીઓથી સ્થાનિક લોકો ઝઝૂમી રહ્યા છે અને તેવામાં આ તાવતે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ઉનાળુ પાકો અને પવનના ઘરોના તૂટવાથી ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે આ દયનીય સ્થિતિને ધ્યાનમાં લઈને રોકડ રૂપિયાની સહાય કરવાનું નક્કી કર્યું છે. તાવતે વાવાઝોડાના કારણે કપરાડામાં જે ગરીબ લોકોના બાગાયતી પાકો અને ઘરોને નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા જે વળતરની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે થાય અને બેઘરને ઘર મળે તેવી શુભ આશયથી આપ દ્વારા કપરાડાના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. અને આપના આગેવાના જયેન્દ્ર ગાવિંતે જણાવ્યું છે કે તેઓ આવનારા દિવસોમાં જો ખેડૂતો મિત્રોને સમયસર સરકાર દ્વારા વળતર ન આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ જન આંદોલન કરવાની તૈયારી બતાવી છે. આવેદનપત્ર આપવા જયેન્દ્ર ગાવિંત સાથે કપરાડા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો ધવલિયા ભોયા, રાજેન્દ્ર રાઉત, ધીરુભાઈ ઠાકરિયા, બચ્ચુ ભગરિયા, દેવરામ ઘાટાડ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાવિત, આમ આદમી પાર્ટી કપરાડા. જ્યારે આજે 20/5/2021 રોજ મામલતદાર ખાતે આ તોતકે વાવાઝોડા જે બે દિવસ પહેલાં થઈ રહ્યું હતું એની અંદર કપરાડા તાલુકાના દરેક ગામોની અંદર બાગાયત ખેતી જેવા કે આમ કેરીનું ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેમજ કેટલાક પતરાના ઘરો પતરા ફૂટી ગયા છે, કોઈ ઘર પણ પડી ગયા છે, એવી ઘણી બધી નુકસાનો કપરાડા તાલુકાના દરેક ગામોમાં થઈ રહ્યું છે. ત્યારે આજે અમે મામલતદાર ખાતે આવેદન આપ્યું છે. અમારે ગુજરાત સરકારને એક જ માંગ છે કે વાવાઝોડા કે જે પણ આકસ્મિક એવા બનાવ બને, ઘણા વર્ષો પહેલા બનાવ બને, વર્ષ પછી એને વળતર આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે જે પણ વાવાઝોડામાં અત્યારે નુકસાન લોકોનું થઈ રહ્યું છે એનું તાત્કાલિક સરકાર ધોરણે સર્વે કરીને જેટલું વળતર જે નુકસાનને અનુરૂપ એને તાત્કાલિક ધોરણે દરેક ખેડૂત મિત્રોને વળતર મળે એ અમારા કપરાડા વતી આમ આદમી પાર્ટી દ્વારા અમારી માંગ છે.